બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવગણા ગામ કે જ્યાં વિકાસની કોઈ યોજના પહોંચી જ ન હોય તેમ વિકાસની કોઈ કામગીરી જણાતી નથી. સરકારશ્રીની ઘર ઘર શૌચાલય યોજનામાં હજુ સુધી શૌચાલય બન્યા નથી. રોડ રસ્તા, ખુલ્લી ગટરો અને પ્રાથમિક સુવિધાનો અભાવ આ ગામની ઓળખ બની ગઈ છે. અધિકારીશ્રીઓની યાદી મુજબ જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવેલા આંકડા કેટલા સાચા છે તે આ ગામની મુલાકાતથી જાણી શકાય છે. આપનું નામ જગદીશસિંહ. કયું ગામ છે? દેવગાણા. કયો તાલુકો? રાણપુર. અહીંયા શૌચાલય અંતર્ગત કેટલા શૌચાલયો બન્યા છે? 10-12. કુલ કેટલી વસ્તી છે? 2000-2500. ગામમાં કેટલા ફોર્મ ભરાણા હતા? ગામમાં ફોર્મ ભરાણા હતા 50-60 ઉપર. કોઈના મંજૂર થયા છે? નથી થયા, 8-10 મંજૂર થયા હતા. 10-12. તાલુકા વિકાસ અધિકારી પાસે ગયા હતા, મામલતદાર માં ગયા હતા, બધે ગયા હતા. એમને એમ કીધું હવે આખરે ના ઓલામાં તમારો વારો લઈ લઈશું. કેટલો સમય? વર્ષ, એક વર્ષ થયું છે. તમારો શૌચાલય જે બન્યા નથી, હાજી, એમાં કોઈ ભ્રષ્ટાચાર કેવું લાગે? હા, એવું જ લાગે છે સાહેબ. કાગળ ઉપર તો બધા બતાવે છે. તમે જોયેલા છે? હા, એ તલાટી પંચાયતમાં તો બધું બોલે છે. તમારા શૌચાલયનું પેમેન્ટ થઈ ગયું બોલે છે? હા, એવું કહે છે. હવે બનેલા તો 8-10 છે સાહેબ. અમારે જે અલગ ભર્યા તેવડે એમને આવી ગયા. વિક્રમસિંહ. અત્યારે ગામમાં કેટલા શૌચાલય બનેલા છે? ખબર નહી મને. તમારા ઘરે નથી બન્યું? મારા ઘરે નથી. મંજૂર થયેલું છે? ના ના. શું નામ છે તમારું? મારું નામ ભૂપતભાઈ સુરાભાઈ. કયું ગામ છે? ગામ દેવગાણું. તાલુકો? રાણપુર. આ દેવગાણા ગામમાં શૌચાલય યોજના અંતર્ગત કેટલા શૌચાલય? એટલા કાંઈ છે સાહેબ, અમુક બન્યા, અમુક કાંઈ બન્યા નથી. અમારે જો બાથરૂમ નહીં, કોઈ પાણી સગવડતા નથી. ધીરે બધું અંડરગ્રાઉન્ડ ગટર છે, ગટર નથી, પીવાના પાણીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા એટલે સાહેબ હમણાં કરીને કોઈ ભરવા આ બધા સબર ભરતા હતા. રોડ નથી, પાણી નથી, કઈ ગટર વ્યવસ્થા, કોઈ પૂર્ણ કામ છે જ નહી. રોડ મંજૂર થયેલા, બધા કામકાજ મંજૂર થયેલા, પણ આ કઈ પૂરું થતું જ નથી, કઈ કામની શરૂઆત જ નથી થઈ. કારણ આ ભ્રષ્ટાચાર, કોઈ કામ કરવા તૈયાર જ નથી. મંજૂર થાય છે, સંડવાય તો ઉપર તપાસ કરવી પછી જ ખબર પડે ને. અમને નાના માણસ કોઈ જવાબ દે નહીં. મહેન્દ્રસિંહ. કયું ગામ? ગામ દેવગાણા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ.
આપણે શૌચાલય યોજના અંતર્ગત કેટલા ઘર ઘર શૌચાલય બન્યા? હજી એમાં એવું છે સાહેબ, હવે શૌચાલયો તો 10-12 જ બનેલા છે, મંજૂર થઈ ગયેલા છે, પણ કોઈ અત્યારે હજી સુધી અમને કોઈ સુવિધા મળેલ નથી ગામમાં, એમ કોઈ પણ પ્રકારની શૌચાલય વિશેની કોઈ પણ સુવિધા મળેલ નથી. મંજૂર થઈ ગયેલા છે રાણપુર, આપણે અહીંયા કણે જે સરકારી ચોપડે છે ત્યાં બોલે છે બરોબર, પણ અહીં કણે વ્યક્તિ સુધી પહોંચ્યા નથી. તમે તપાસ કરેલી છે? તપાસ કરેલી છે. આ કેટલા ફોર્મ ભરાણા હતા? ફોર્મ તો એમ માનો ને 72 ભરાણેલા છે, પણ હજી સુધી એ વ્યક્તિને કોઈને સંડાસ બાથરૂમની સુવિધા મળેલ નથી. લાગે તો એવું જ છે ભ્રષ્ટાચાર જ તે, કારણ કે બાર બારું ક્યાં બધા ખાઈ ગયા હોય એવું લાગે છે. એમ તપાસ તો થવી જ જોઈએ ને, એમ બધાને મંજૂર થયેલા છે, એમ સરકાર શ્રી તરફથી આપવામાં આવેલ છે, પણ અહીંથી જે તાલુકેથી છે ત્યાંથી કોઈ કોઈને આપતા નથી એમ. આપનો પરિચય? મહેશ ટોપુભાઈ મકરોલા, ગામ દેવગણા, સરપંચ. તમે દેવગણા ગામના સરપંચ તરીકે કામ કરો છો, ગામમાં વિકાસની કેવી કામગીરી થઈ? વિકાસના આપણે 2-3 કામ કર્યા છે, પાણી પાઇપલાઇનના અને ગટર લાઇનના. ગટર અંડરગ્રાઉન્ડ ગટર થઈ ગઈ છે? અંડરગ્રાઉન્ડ ગટર મંજૂર થઈ ત્યાં થઈ છે, બીજે બાકી છે. અત્યારે ખુલ્લી ગટરો છે કે અંડરગ્રાઉન્ડ ગટરો? અત્યારે ખુલ્લી ગટરો છે, બીજે મંજૂર થઈ હતી આપણે નાખી છે. બીજી રોડ રસ્તા નહીં હોતા? રોડ રસ્તાનું માલમપરનો રોડ આપણે મંજૂર થયેલો છે, પણ છતાંય કામ ચાલુ કરેલ નથી. કોન્ટ્રાક્ટર આપી દીધેલો છે. કોન્ટ્રાક્ટર ને કોણે આપેલો છે કોન્ટ્રાક્ટર? તમે આપો છો કે ટીડીઓ માંથી? એ ટીડીઓ મેં. તમારા ગામમાં એન્ટ્રી થતા ક્યાંય એકે બોર્ડ નથી સામે? પહેલેથી જ નથી આપણે ગામમાં. તમે કેટલા ટાઈમથી સરપંચ છો? 5-6 મહિને. ઘર ઘર શૌચાલય યોજના અંતર્ગત હજી ક્યાંય શૌચાલય બન્યા નથી, અને લોકોનો એવો પ્રશ્ન છે, લોકોની એવો શંકા છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, ખરેખર શું છે? એટલે આ શૌચાલય અંતર્ગત કેટલા શૌચાલયના ફોર્મ મંજૂર થયેલા છે? 70-72. અને ઘર ઘર શૌચાલય બન્યા છે કેટલા? એક કે બન્યા નથી, 12-15 બનેલા છે. એટલે અહીંયા જે શૌચાલય બનાવવાનું કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે એ અંગે જાણ છે તમને? ના, જાણ નથી.